વેલકમ ટુ વેજ કુકિંગ ટિપ્સ. આજની મારી રેસીપી છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાની ફેવરેટ હોય એવી ચોકલેટ ચીપ કુકીઝ. આ કુકીઝ આજે આપણે એગ વગરની બનાવીશું અને અહીંયા હું જે માપ સાથે બતાવીશ જો તેને ફોલો કરશો તો કુકીઝ એકદમ 100% સોફ્ટ અને ચ્યુઈ બનશે, જે એક્ઝેક્ટલી સબવે જેવી બનશે. તો ચાલો શરૂ કરીએ સ્ટેપ બાય સ્ટેપ કુકીઝ બનાવવાની રીત. તો કુકીઝ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં એડ કરીશું 1/2 કપ મેલ્ટેડ બટર. અહીંયા બટર આપણે સોલ્ટ વગરનું જ લેવાનું છે અને બટરને તમે માઇક્રોવેવ કે પછી સ્ટવ પર જ કોઈ બી પેનમાં મેલ્ટ કરીને લઈ શકો છો. ત્યાર પછી તેમાં આપણે 1/2 કપ બ્રાઉન શુગર એડ કરીશું, જેનાથી કુકીઝનો કલર થોડો ડાર્ક બનશે અને બ્રાઉન શુગરના લીધે કુકીઝ થોડી મોઇસ્ટ અને ચ્યુઈ ટેક્સચરવાળી બનશે. ત્યાર પછી તેમાં 1/4 કપ વ્હાઈટ પાવડર શુગર એડ કરીશું. હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું એટલે બંને શુગર મેલ્ટ થઈ જશે. હવે અહીં આપણે એગલેસ કુકી બનાવીએ છીએ એટલે એમાં એગના બદલે આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. અહીંયા મેં સનફ્લાવર ઓઇલ લીધું છે, તમે અહીંયા કોઈ પણ ફ્લેવર વગરનું ઓઇલ એડ કરી શકો છો. હવે તેને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એક નાના બાઉલમાં 3 ટેબલસ્પૂન જેટલું રૂમ ટેમ્પરેચરે હોય તેવું મિલ્ક લઈ લઈશું અને તેમાં 1 ટેબલસ્પૂન કોર્નસ્ટાર્ચ એડ કરીશું અને તેને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આ જ લિક્વિડમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું વેનિલા એસન્સ એડ કરીશું. અહીંયા મેં કોન્સન્ટ્રેટેડ વેનિલા એસન્સ લીધું છે એટલે 1/2 ટીસ્પૂન લીધું છે. જો તમારી પાસે નોર્મલ વેનિલા એસન્સ હોય તો તમે 1 ટીસ્પૂન જેટલું એડ કરી શકો છો, જેનાથી કુકીઝમાં એકદમ લાઇટ વેનિલા ફ્લેવર આવશે અને ચોકલેટ ચીપ સાથે પરફેક્ટ કોમ્બિનેશન બનશે. હવે એડ કરીશું મિક્સિંગ બાઉલમાં આપણે બધા જ લિક્વિડ ટાઈપના એટલે કે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલાં એડ કરીશું અને ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે પછીથી એડ કરીશું, જેથી દરેક ઇન્ગ્રેડિયન્ટ સારી રીતના મિક્સ થઈ શકે. હવે સારી રીતના મિક્સ થઈ જાય એટલે એમાં એડ કરવાનું છે 1/4 ટીસ્પૂન સોલ્ટ, જે કુકીની સ્વીટ ફ્લેવર હશે એને બેલેન્સ કરશે. ત્યાર પછી તેમાં થોડું એરી ટેક્સચર લાવવા માટે 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને સારી રીતના આપણે એને મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં આપણે મેંદાનો લોટ એડ કરીશું, જેને સેપરેટ બાઉલમાં આપણે ચાળીને લઈશું. અહીંયા મેં 1/4 કપ કરતાં થોડો વધારે લોટ લીધો છે એટલે કે 1 + 1/3 કપ જેટલો. આપણે લોટને ચાળવાથી જો એમાં લમ્સ હોય તો તે બ્રેક થઈ જશે. હવે આ લોટને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને સારી રીતના આપણે એને મિક્સ કરી લેવાનો છે. હવે સારી રીતના મિક્સ થઈ જાય એટલે એમાં 1/2 કપ જેટલી આપણે ચોકલેટ ચિપ્સ એડ કરીશું અને જો તમારી પાસે ચોકલેટ ચિપ્સ ના હોય તો તમારી જે ફેવરેટ ચોકલેટ હોય તેને રફલી ચોપ કરીને તમે એડ કરી શકો છો. સારી રીતના આપણે એને મિક્સ કરી લઈશું. હવે આ મિક્સર સોફ્ટ હોવાથી આપણે એને 10 મિનિટ ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે બટર થોડું ફ્રીઝ થઈ જશે, જેથી આપણે એના રાઉન્ડ બોલ વાળીશું તો તે હાથમાં પણ સ્ટીક નહીં થાય. ત્યાં સુધી આપણે ઓવન માટેની ટ્રે રેડી કરી લઈએ. તો અહીંયા મેં એક મોટી ટ્રે લીધી છે, તેમાં આપણે બટર પેપર મૂકી દઈશું. તમે અહીંયા બેકિંગ માટેની સિલિકોન મેટ પણ યુઝ કરી શકો છો. હવે આપણે ફ્રીઝરમાં મૂકેલું કુકી મિક્સર લઈ લઈશું. હવે આપણે થોડો થોડો ડો લઈને તેના રાઉન્ડ બોલ વાળી લઈશું અને એક સરખી કુકીઝ બનાવવા માટે તમે અહીંયા કોઈ નાનો ચમચો કે પછી આઈસ્ક્રીમ સ્કૂપનું પણ માપ માટે યુઝ કરી શકો છો. અહીંયા આપણે બોલ્સ મૂકીએ એટલે વચ્ચે થોડી સ્પેસ રાખવાની છે, કેમ કે સ્પેસ રાખીશું તો તે બેક થશે એટલે એને થોડી સ્પેસ મળી રહેશે, નહીં તો બે કુકીઝ જોઈન્ટ થઈ જશે. જો તમે આ સેમ મેઝરમેન્ટ સાથે કુકી બનાવશો તો કુકીના 9 to 10 પીસ રેડી થશે. તો અહીંયા આપણી બેકિંગ ટ્રે રેડી થઈ ગઈ છે. હવે જો તમારે ઉપરથી વધારે ચોકલેટી એને બનાવવું હોય તો થોડી ચિપ્સ ઉપરથી તમે આ રીતના લગાવી શકો છો.
હવે આ ટ્રેને આપણે ઓલરેડી પ્રીહીટેડ ઓવનમાં બેક થવા માટે મૂકીશું, જે મેં 180 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ સુધી ઓવનને પ્રીહીટ કરેલું છે અને ઉપર નીચે બંને તરફ ફેનથી બેક થાય તેવો મોડ મેં સેટ કરેલો છે. કૂકીઝને આપણે 180 ડિગ્રી સેલ્સિયસ પર 9-10 મિનિટ માટે બેક થવા દેવાનું છે, પણ ઓવનની સાઇઝ અને બ્રાન્ડ પ્રમાણે તેમાં ટેમ્પરેચર વેરિએશન આવતું હોય છે, તો તમારે કૂકીઝ બેક થવા આવે એટલે તમારે થોડું ધ્યાન રાખતા રહેવાનું છે. તો અહીંયા મારી કૂકીઝની એજીસ એકદમ લાલાસ પડતી થઈ ગઈ છે એટલે એ પરફેક્ટ બેક થઈ છે. કૂકીઝ જ્યારે ગરમ હોય છે ત્યારે એકદમ સોફ્ટ હોય છે, તેને ટચ કરીએ એટલે એકદમ સોફ્ટ ફીલ થશે અને ઇઝીલી બ્રેક થઈ જાય એવી હોય છે. તો આપણે એને કમ્પ્લીટ ઠંડી પડવા દેવાની છે, પણ આવી ઓવનમાંથી કાઢેલી ગરમ ગરમ કૂકીઝ પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો કૂકીઝ કમ્પ્લીટ ઠંડી થઈ ગઈ છે અને સર્વ કરવા માટે રેડી છે. તમે જોઈ શકો છો કે એની બેક સાઈડ પણ એકદમ પરફેક્ટ લાલાસવાળી બની છે અને એને બ્રેક કરીએ એટલે સોફ્ટ અને ચ્યુઈ લાગે છે. તમે આ કૂકીઝને કોલ્ડ કોફી કે પછી કોલ્ડ મિલ્ક સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારો એક્સપિરિયન્સ મને શેર કરજો.